हर्ष संघवी आ विषय कह्युं हतुं के 2018-19 मां लोकरक्षक भर्ती बोर्ड द्वारा लोकरक्षक 12,198 जग्या उपर सीधी भर्ती भरवानी प्रक्रिया हाथ धराई हती, जेनु परिणाम 2020 आव्युं हतुं, परंतु वेटिंग लिस्ट बनावायुं न हतुं। सरकारने मळेली विविध रजूआतोने लईने उमेदवारोने हितमां वेटिंग लिस्ट बनावानो भूपेन्द्र पटेलना मार्गदर्शनमां चालती सरकार द्वारा निर्णय करवामां आव्यो छे। हवेथी लोकरक्षक दळनी भरतीमां राज्यमां सौ प्रथमवार खास किस्सामां 10% बदले हवे 20% प्रतीक्षा यादी तैयार कराशे। एलआरडी उमेदवारोनी 20% वेटिंग लिस्ट जाहेर करवानी मांगणी छे अने तेने लईने तेमनुं आंदोलन चाली रह्युं छे। 2018 योजायेली भर्तीमां परीक्षा आपनारा उमेदवारो माटे 6 ડિસેમ્બર 2019 रोज तत्कालीन गृह प्रधान प्रदीपसिंह जाडेजाए 20% वेटिंग लिस्ट आपवानी जाहेरात करी हती, जो कि हजु सुधी ते आपवामां आव्युं नथी। सरकार द्वारा आ मामले वारंवार मात्र आश्वासन अपाता उमेदवारो आंदोलन पर हता। छेल्ला 3 વર્ષથી આંદોલન કરી રહેલા 100 જેટલા ઉમેદવારોને સરકાર દ્વારા વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું। એવામાં આજે બપોરે તેમની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાશે। એ બાદ સરકાર દ્વારા 20% વેઇટિંગ લિસ્ટ ખોલવા જાહેરાત કરી શકાય છે। ઉમેદવારોને આશા છે કે આ વખતે સરકાર દ્વારા તેમની માંગણીનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। લોકરક્ષક ભરતી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા બાબતે 2018-19 માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા लोकरक्षक ना विविध संवर्गों ने कुल 12,198 जगह पर सीधी भर्ती थी भरवानी प्रक्रिया हाथ धराई थी, जिनो अंतिम परिणाम वर्ष 2020 में प्रसिद्ध थयेल हतुं, परंतु वेटिंग लिस्ट बनावामां आवेल न हतुं। આ બાબતે સરકારશ્રીને મળેલ વિવિધ રજૂઆતો અન્વયે ઉમેદવારોની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ ઉમેદવારોના હિતમાં ભરતી વેઇટિંગ લિસ્ટ બનાવવાનો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય કરવામાં આવેલ છે। ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અનેક નિર્ણયો એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા છે અને આજે ફરી એકવાર એમનો આ નિર્ણય એ રોજગારી સર્જક નિર્ણય છે। આ નિર્ણયને લીધે પોલીસ પબ્લિક પોપ્યુલેશનના રેશિયામાં ઉલ્લેખનીય વધારો થશે। આ નિર્ણયથી ગુજરાતના યુવા ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તક મળશે। પ્રવર્તમાન સરકાર પ્રજાની આકાંક્ષા અને અરમાનોને પૂર્ણ કરવા કૃત સંકલ્પ અને સંકલ્પબદ્ધ છે। મારા ગુજરાતના આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની સુનેરી તક મળે તે માટે 10% ને ડબલ કરી 20% પ્રતીક્ષા યાદી તૈયાર કરવા અને આ તૈયાર કરવા માટે પહેલીવાર ખાસ કિસ્સામાં 20%ની વેઇટિંગ લિસ્ટની યાદી એપ્રૂવ કરવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવેલ છે। રાજ્ય સરકારે કરેલા ઐતિહાસિક નિર્ણયો તંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળ જેલ સિપાઈ સંવર્ગની આશરે 10,000 જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટી ભરતી કાર્યક્રમ હાથ ધરેલ હતો। વિશાળ પાયા પર હાથ ધરેલ પ્રક્રિયાને અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપેલ હતી, જેના કારણે 10,000 ઘરોમાં આશાનો સૂર્યોદય થયેલ હતો અને સરકારના લાખો કરોડોની સંખ્યામાં આશીષ સાંપડેલા હતા। સામાન્ય રીતે ભરતી પ્રક્રિયા પસંદગી યાદીને અને 10% જગ્યાની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાને મજબૂત જાળવણી અને ગુનાઓ બનતા અટકાવવા
અને નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા યુવતીને રોજગારીને સુનેરી તક મળે તે માટે 10% ડબલ કરી 20% પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે પહેલીવાર આવો નિર્ણય લેવામાં આવેલ છે। રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી નિર્ણયના લીધે યુવાન યુવતીઓ રાજ્યના ગૌરવ સમાન પોલીસ તંત્રમાં જોડાઈને તેમની શક્તિઓ અને સામર્થ્ય પ્રદર્શિત કરવા માટે અમૂલ્ય તક સાંપડશે। આ નિર્ણયથી જે ઉમેદવારોને નોકરી માટે અરજી કરવામાં મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા છે અને નોકરી મેળવવાની આશાને નીલાંજલી આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે। પોલીસ લોકરક્ષક વિવિધ સંવર્ગોની સીધી ભરતીમાં વધુ યુવાનોને સમાવવા હેતુ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત ક્રમાંક LRB/2018-19-1 અન્વયે 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે। જે નિર્ણય LRDના તમામ ઉમેદવારો જોડે મળીને એમની જોડે આજે ચર્ચા કર્યા બાદ વિજય મુહૂર્ત એટલે કે 12:39 આ નિર્ણય ડિક્લેર કરવામાં આવેલ છે।